વિધાનસભાની ચૂંટણીના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેમાં આજે ભાજપ દ્વારા જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે, જેમાં દિયોદર આરતી કોલ્ડ સ્ટોરેજ ખાતે ભાજપની વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન થયું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગત દિવસે કોંગ્રેસની બાય બાય કહેનાર પૂર્વ ધારાસભ્ય અનિલ માળી સાથે જોરભાઈ દેસાઈ, કરશનભાઈ દેસાઈ અને અન્ય કોંગ્રેસ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેમાં સીઆર પાટીલે જણાવ્યું કે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં 9 સીટ પર ભાજપની ભવ્ય જીત થશે. તો બીજી તરફ દિયોદર આરતી કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દિયોદર ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં દરેક કાર્યકરો ખભેથી ખભો મિલાવી સીટ જીતવા હાકલ કરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ઘર વાપસી કરતા દિયોદર સીટ જંગી બહુમતીથી જીતવા હાકલ કરી હતી. દિયોદરથી દશરથભાઈ પ્રજાપતિનો રિપોર્ટ. અનિલભાઈ માળી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા. એમણે પોતે પણ કહ્યું છે કે સવારનો ભૂલેલો સાંજે પાછો આવે તો એ ભૂલેલો ના ગણાય. અમે એમને સહર્ષ આવકારીએ છીએ. અમને વિશ્વાસ છે કે એમને જે જન સમર્થન છે, એમની જે તાકાત છે, એનો ઉપયોગ બનાસકાંઠા જિલ્લાની 9-9 સીટ ઉપર એ થશે અને 9-9 સીટ જીતવા માટે જે અમારો સંકલ્પ છે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને બનાસકાંઠાના 9-9 કમળના ફૂલ આપવાના છે, એમાં એમનું પણ મહત્ત્વનું યોગદાન રહેશે અને અમે જીતીશું. જો જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હશે, અમે ચોક્કસપણે શિસ્તભંગના પગલાં એની પર લઈ રહ્યા છે, કેટલાકના લઈ લીધા છે, હજુ કોઈ એવા હશે તો અમે ચોક્કસ પગલાં લઈશું. પૂરેપૂરો વિશ્વાસ, 9-9 સીટ, 50,000થી વધારે લીડ સાથે જીતવાનો વિશ્વાસ છે. સરકાર બનાવવા માટે સાહેબ કેટલી સીટ તમને આશા છે? મેં કહું ને, રેકોર્ડ કરવાની વાત છે ભાઈ.